પૂર્વગીરમાં તુલસીશ્યામ પાસે બોરાળા રાઉન્ડમાં એક ડાલામાં થાય ત્રણ ત્રણ સિંહબાળોને મોતને ઘાટ ઉતારી દીધા. ગીરના જંગલમાં હોય કે કોઈ પણ વન્ય સૃષ્ટિમાં જંગલના નિયમો બહુ ક્રૂર, ઘાતકી અને વિચિત્ર હોય છે. સિંહોના 80% બચ્ચા એ સિંહ બને અથવા તો પુખ્ત થાય એ પહેલાં જ મૃત્યુ પામે છે. હાર્ડલી 20-40% બચ્ચાઓ 2 વર્ષથી મોટી ઉંમરના થાય છે. શા માટે આવું બને છે એ જાણીએ તો સ્તોત્ર ચક્રવર્તી, કે જે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચર છે, એમણે કરેલા સંશોધન મુજબ આ બચ્ચાઓને સૌથી મોટો ખતરો સિંહો તરફથી હોય છે. સિંહોની એક ટેરેટરી હોય છે, એમનો એક વિસ્તાર હોય છે. આ વિસ્તારમાં જ્યારે નવા સિંહનું આગમન થાય ત્યારે સૌથી મોટો ખતરો બચ્ચાઓ ઉપર સર્જાય છે. આ સંપૂર્ણ લડાઈ આધિપત્યની છે. હું જરા વિસ્તારથી સમજાવું તો નવો સિંહ જ્યારે કોઈ ટેરિટરીમાં આવે, એટલે કે એક વિસ્તાર કે જેનું આધિપત્ય અગાઉ કોઈ સિંહો, સિંહણ અને બચ્ચા પાસે હોય, ત્યાં કોઈ યુવાન સિંહ આવે અને એ ટેરિટરીનો સિંહ જો પુખ્ત હોય અથવા તો નવા સિંહ સામે લડી શકે એમ ના હોય તો એ કાં તો મેદાન છોડીને જતો રહે છે અને પાછળ રહી જાય છે સિંહણ અને બચ્ચા. નવો સિંહ સૌથી પહેલું કામ નાના બચ્ચાઓને મોતને ઘાટ ઉતારવાનું કરે છે, અને એવું એ એટલા માટે કરે છે કે પછી એ સિંહણ સાથે નવેસરથી સમાગમ કરે અને એમનો નવો વસ્તાર આગળ વધારે. સિંહણ પોતાના બચ્ચાને પોતાની નજર સામે જ ક્યારેક મરતા જુએ છે. આ એમની મજબૂરી હોય છે. ઘણા બધા કિસ્સામાં એ બચ્ચાને બચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે, પરંતુ મોટાભાગે યુવાન ડાલામથાઓ ક્યારેક તો સમૂહમાં હોય છે, એમની સામેથી બચ્ચાને બચાવવા મુશ્કેલ બની જાય છે. આ સિંહોની લાઈફ સાયકલ જોઈએ તો બચ્ચા જ્યારે જન્મે છે ત્યારે 2-3 સપ્તાહ સુધી તેની આંખો ખુલતી નથી. સિંહણ 110-120 દિવસના ગર્ભાધાન વખતે કોઈ સલામત જગ્યાએ જતી રહે છે જ્યાં બચ્ચાને જન્મ આપે છે, અને 3 મહિના સુધી તેણે બચ્ચાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એ સમયગાળા દરમિયાન એ માતાના દૂધ ઉપર નિર્ભર હોય છે. 3 મહિનાના બચ્ચા થાય ત્યારે એ માંસ ખાવાનું શરૂ કરે છે. તમને ખબર હશે કે સિંહના બચ્ચાને પણ મનુષ્યની જેમ જ જન્મે ત્યારે દાંત હોતા નથી. એમની આંખો પણ 2-3 સપ્તાહ સુધી તો ખુલતી નથી. આવા સંજોગોમાં અન્ય શિકારી પક્ષીઓ અને ક્યારેક તો મોટા જે પક્ષીઓ હોય છે અને દીપડા જેવા પ્રાણીઓ હોય એમનાથી પણ બચ્ચાને બચાવવા પડે છે. આ આખી એ કશ્મકશમાં મોટાભાગે 50-80% સુધી બચ્ચાઓ 2 વર્ષની ઉંમર સુધી પહોંચી શકતા નથી અને એ દમ તોડી દે છે. આધિપત્યનો જે સવાલ છે એમાં સિંહણ પોતાની જ ટેરિટરીમાં જ્યારે નવા સિંહ આવે ત્યારે પણ એમણે આ બચ્ચાને બચાવવાનો પડકાર રહે છે. તદુપરાંત જો એ ટેરિટરીમાં પાઠડા સિંહો હોય, એટલે કે તરુણ વયના કે યુવાન વયના સિંહો હોય, તો એ પણ આ બચ્ચાનો ક્યારેક ભોગ લઈ દે છે. તુલસીશ્યામ પાસે જે ઘટના બની એમાં શરૂઆતમાં તો 2 સિંહબાળોના મૃતદેહ મળ્યા હતા. બાદમાં વન વિભાગના અધિકારીઓએ બોરાળા રાઉન્ડમાં સ્કેનિંગ કર્યું અને તપાસ કરી તો ત્યાં વધુ એક સિંહબાળનો મૃતદેહ પણ મળી આવ્યો. આમ ઇનફાઇટ એટલે કે ત્યાં એક ડાલામથાના નિશાન પણ મળ્યા અને તેના કારણે એવો અંદાજ આવ્યો કે ડાલામથાએ ઇનફાઇટમાં 3 સિંહબાળોને મોતને ઘાટ ઉતારી દીધા. હવે વન વિભાગ માટે ચિંતાનો વિષય એ છે કે આ વિસ્તારમાં એક કોલર આઈડીવાળી સિંહણ 4 બચ્ચા સાથે ફરી રહી હતી, એટલે કે નવો જે સિંહ આવ્યો એમનાથી એક વધુ જે બચ્ચું છે એ બચ્યું છે કે કેમ એ પણ મહત્વનો સવાલ બની રહે છે. વન વિભાગે આ બાબત માટે પણ સ્કેનિંગ શરૂ કર્યું છે.